થરાદ તાલુકાના સાબા ગામના ખેડૂતોએ નર્મદા વિભાગ થરાદ ખાતે સિંચાઈનું પાણી ના મળતા 400 હેક્ટરમાં રવિ સિઝન સુકાતા ખેડૂતોમાં રોષ ભભૂક્યો। છેવાડા સાબા ગામે છેલ્લા 2 વર્ષથી સિંચાઈનું પાણી મળતું નથી। ગરસીસર બ્રાન્ચમાંથી પસાર થતી પીરગઢ ડિસ્ટ્રીબ્યુટર કેનાલ 0 થી 1200 મીટર સુધી કેનાલ પાણીથી ઉભરાઈ જાય છે, એટલે આગળ સુધી પાણી પહોંચતું નથી। ત્યાં સેક્શન નાના બનાવેલ હોવાથી કેનાલનું પાણી ઉભરાઈ જાય છે। કેનાલના પાઇપલાઇન સેક્શન મોટી સાઇઝના નાખવા અમારી માંગ છે। પીરગઢ ડિસ્ટ્રીબ્યુટર કેનાલ તેના એસ્ટિમેટ પ્રમાણે બનાવેલ નથી, તેમજ નર્મદાના અધિકારીઓ રૂબરૂ જોવા આવેલ હતા, પરંતુ આજ દિન સુધી કોઈપણ જાતની કાર્યવાહી કરેલ નથી। ઉચ્ચ સ્તરીય ટીમ દ્વારા સ્થળ મુલાકાત કરી હતી, પરંતુ પરિણામ શૂન્ય મળેલ। નર્મદા નિગમના અધિકારીઓને કારણે છેવાડાના ખેડૂતો સુધી પાણી જ નથી। 2 વર્ષથી નવી બનાવેલી કેનાલમાં પાણી ના તોડતા ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો। નર્મદા નિગમના અધિકારીઓને કારણે છેવાડાના ખેડૂતો સુધી પાણી જ નથી। 2 વર્ષથી નવી બનાવેલી કેનાલમાં પાણી ન છોડતા ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો। 200 જેટલા ખેડૂતો કેનાલ ઉપર પહોંચી અને કેનાલ પૂરણ કરવા મજબૂર બન્યા। ખેડૂતોની માંગણી છે કે રવિ સિઝન દરમિયાન પાણી ન છોડતા મહામૂલો પાક મુરઝાવા પર ઉતર્યો। સાબા ગામના ખેડૂતોએ કેનાલ આવવાથી પિયતના પાણીના પ્રશ્નો હલ થશે તેવી આશાએ ખેડૂતોએ પોતાની મહામૂલી જમીન સરકારને સંપાદન કરી આપી, પરંતુ નર્મદા નિગમના આળસુ અધિકારીઓના કારણે આ વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે પાણી ન મળતા ખેડૂતોએ સરકારે આપેલા નાણાં પરત આપવાની પણ ચીમકી ઉચ્ચારી અને ખેડૂતોની માંગ છે કે તે ગઢસીસર, પીરગઢ અને સાબાની કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે તો ખેડૂતો વિરોધ કરી કેનાલમાં પુરાણ કરશે। રિપોર્ટર અર્જુનસિંહ રાજપૂત, થરાદ બનાસકાંઠા। ગત વર્ષે અમને આ માઇનોરમાં પાણી મળેલું નહીં, એ વખતે નર્મદા નિગમના MD કાપડિયા સાહેબ સાથે અને અમારા સ્થાનિક ધારાસભ્ય ગુલાબસિંહને સાથે રાખીને અમે મિટિંગ કરેલી, અને એ વખતે કાપડિયા સાહેબે થરાદ નર્મદા નિગમના અધિકારીઓને એવી સૂચના આપેલી કે પીરગઢ ડિસ્ટ્રીબ્યુટરીમાં જે ટેકનિકલ ખામીઓ છે, કેટલાક સ્ટ્રક્ચર ખરાબ છે, એ સ્ટ્રક્ચરોને દૂર કરી અને નવીસ્તરથી સ્ટ્રક્ચર બનાવવા, અને તો જ સાબા માઇનોરને પાણી મળશે, એના સિવાય પાણી મળશે નહીં। એમણે એ પીરગઢ ડિસ્ટ્રીબ્યુટરીના જે ખરાબ સ્ટ્રક્ચરો જે પાણીને રોકી રાખે છે, એ સ્ટ્રક્ચરોને દૂર કરીને નવા સ્ટ્રક્ચરો બનાવી અને ઉપર ડ્રોવેલ બનાવવાની એમણે સૂચના આપેલી। તેમ છતાં થરાદ નિગમના નગરોળ અધિકારીઓ કામ કરવાથી ટેવાયેલા નથી અને ખેડૂતોને કાયમી ખાતે પરેશાન કરવામાં એમને રસ છે, એ અધિકારીઓએ કાપડિયા સાહેબની એક પણ સૂચનાનું પાલન કર્યું નથી। માત્ર ને માત્ર 2 સ્ટ્રક્ચરોને દૂર કર્યા, બાકીના સ્ટ્રક્ચરો એમને એમ છે। સાબા માઇનોરને આજે બનાવે 2 વર્ષ થઈ ગયા છે, 2 વર્ષમાં એક દિવસ પણ પાણી મળ્યું નથી। હા, આ માઇનોરમાં પાણી એક વખત ચાલુ કરવામાં આવ્યું હતું, જ્યારે કોન્ટ્રાક્ટરનું બિલ પાસ કરવાનું હતું, એ બિલમાંથી એમને કમિશન મળવાનું હતું, એટલે ટેસ્ટ કરતી વખતે આ માઇનોરમાં પાણી ચલાવવામાં આવ્યું હતું। ટેસ્ટ સિવાય આ માઇનોરમાં પાણી આપવામાં હજી સુધી આવ્યું નથી। નંબર 2, કે અમે સાબા માઇનોરને પીરગઢ ડિસ્ટ્રીબ્યુટરની ટોટલ કેપેસિટી 80 ક્યુસેક પાણીની છે, ટોટલી સ્ટ્રક્ચર ખોટી રીતે બાંધેલો છે, અમે રાઇટ ટુ